અભિવ્યક્તિનો દિવસ એટલે વેલેન્ટાઇન. આ દિવસે પ્રેમી યુગલો પોતાના પ્રિય પાત્રને ગિફ્ટ આપીને પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ કહેવાય છે ને કે પ્રેમમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. આજે કંઈક આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અમદાવાદના પ્રેમી યુગલોને, જ્યાં પ્રેમી યુગલોને લાલ ગુલાબને બદલે મળ્યા લાલ ટામેટા. જી હા, તમે સાચું જ સાંભળ્યું. શહેરના રિવરફ્રન્ટ ખાતે એકબીજાને ગુલાબ કે અન્ય ગિફ્ટ આપી પ્રેમની અભિવ્યક્તિ કરવા એકત્રિત થયેલા પ્રેમીઓના પ્રેમાલાપમાં ભંગ પાડ્યો બજરંગ દળના કાર્યકરો. બજરંગ દળના કાર્યકરોએ પ્રેમીઓને છૂટા ટમેટા માર્યા. પ્રેમના આ દુશ્મનોએ યુવક કે યુવતીઓનું ભેદ જોયા વગર જ ટમેટા ફેંકવાનું ચાલુ કર્યું. બજરંગ દળના કાર્યકરોની ગેરવર્તણૂકને જોઈને પ્રેમીઓ ભાગી ગયા હતા. તો આ કાર્યકરોએ સ્થળ પરથી મળેલા પ્રેમીઓના કાર્ડ સહિતની ગિફ્ટને સળગાવી હતી. જોકે સવાલ એ થાય છે કે બજરંગ દળના કાર્યકરોને આ રીતે વિરોધ કરવાનો અધિકાર કોણે આપ્યો? યુવતીઓ પર ટમાટા ફેંકનાર બજરંગ દળના કાર્યકરો સામે કાર્યવાહી થશે કે કેમ, તે અંગે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તો આજે છે વેલેન્ટાઇન ડે અને વેલેન્ટાઇન દિવસે જે ઘટના બનવા પામી છે, રિવરફ્રન્ટ ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ટમેટા ફેંકી ત્યાંથી પ્રેમી યુગલોને ભગાવવામાં આવ્યા. તો હવે જે સવાલો ઉઠી રહ્યા છે તેના પર જ અમારી વિશેષ રજૂઆત છે. પ્રેમના દુશ્મન જે પ્રમાણે બન્યા છે આજના બજરંગ દળના કાર્યકર્તાઓ, શું તેઓએ કોઈને અધિકાર આપ્યો હતો આવી રીતે પ્રેમી યુગલોને ત્યાંથી ભગાવવાનો? શું તેઓને આ હક છે કે કેમ? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જે પ્રમાણે થઈ રહ્યું છે તો તેનો વિરોધ આવી રીતે જ થઈ શકે કે પછી તેના પણ કોઈ ઓપ્શન હોય છે? કાર્ડ અને ગિફ્ટ જે ત્યાંથી મળી આવ્યા હતા તે તમામ વસ્તુઓ તેઓએ સળગાવી નાખી છે. આ તે કેવો વિરોધ અને આ તે કેવી ગુંડાગર્દી, એ પણ અહીંયા એક સવાલ ઉઠી રહ્યો છે. રિવરફ્રન્ટ પર બજરંગ દળના કાર્યકરોનું આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારે જ્યારે પ્રેમી યુગલો રિવરફ્રન્ટ ખાતે બેઠા હતા, એકબીજા સાથે પ્રેમાલાપ કરી રહ્યા હતા, ગિફ્ટની આપ લે કરી રહ્યા હતા, તે જ સમયે બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી આવ્યા અને ટમેટા ભરેલા કેન્ટર સાથે ત્યાં પહોંચી અને ટમેટા તે ઉપર ફેંકવા લાગ્યા. અહીં મુખ્ય વાત એ છે કે ભલે તેઓએ વિરોધ કર્યો પરંતુ જે પ્રમાણે યુવક કે યુવતીનો ભેદ જોયા વગર તેઓએ ટમેટા ફેંક્યા છે, એક બાજુ જે પ્રમાણે યુવતીઓની વાત થતી આવી છે, સ્ત્રી સશક્તિકરણની વાત થતી આવી છે, મહિલાઓ માટેના જે કાયદાઓ છે એની પણ બધી વાત તેઓ જાણતા હોય છે, તો આ રીતે શા માટે, આવી રીતે કેમ વિરોધ કરવામાં આવ્યો છે તે અહીંયા મુખ્યત્વે સવાલ છે. પ્રેમની અભિવ્યક્તિ કરવાના દિવસે આજે પ્રેમના દુશ્મન બન્યા છે બજરંગ દળના કાર્યકર્તાઓ. લગભગ 200 થી 300 જેટલા કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચી તેઓએ આ પ્રેમી યુગલોને ભગાવ્યા હતા. પરંતુ અહીં એ પણ સવાલ છે કે માત્ર રિવરફ્રન્ટ જ એક એવી જગ્યા છે કે જ્યાં પ્રેમી યુગલો ભેગાથી પ્રેમાલાપ કરતા હોય છે? વેલેન્ટાઇન દિવસ તો આજે સમગ્ર દેશની અંદર મનાવવામાં આવી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવી રહ્યો છે, ઠેર ઠેર તેની ઉજવણી થઈ રહી છે. પરંતુ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે જે કાર્યકર્તાઓ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેના પર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. અહીં યુવક અને યુવતીનો ભેદ જોયા વગર જ તેઓએ ટમેટા ફેંક્યા હતા. સાથે જ આપ જોઈ રહ્યા છો કે દ્રશ્યોમાં પણ નજરે પડે છે, ત્યાંથી ભાગી ગયા બાદ જે યુવક યુવતીઓ ભાગી ગયા અને તેઓના જે કાર્ડ્સ મળી આવ્યા હતા તેઓને સળગાવવામાં આવી રહ્યા છે. ત્યાં યુવતી ભાગતી નજરે પડી રહી છે કેમેરાની અંદર. અહીં પ્રેમાલાપ કરવા આવેલા વેલેન્ટાઇન ડેના એકબીજાને પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ભેગા થયેલા યુવક યુવતીઓને ભાગવાની ફરજ પાડવામાં આવી હતી. એમનો વિરોધ નથી અમારે, એને જટાવવાની જે નીતિ છે એનો વિરોધ છે અને એની માટે અમે લોકો જરાક યુવાનોને માટે જરાક સાવચેતી રહે એની માટે અમે અહીંયા રિવરફ્રન્ટ ઉપર વિરોધ કરવાના પ્રદર્શન માટે આવ્યા છે. તો અમદાવાદ રિવરફ્રન્ટ પર બજરંગ દળના કાર્યકર્તાઓએ વેલેન્ટાઇન ડેનો વિરોધ કર્યો છે. પ્રેમી પંખેડાઓના પ્રેમાલાપની અંદર ભંગ પાડવામાં આવ્યો છે અને હવે તેમની ઉપર જે પ્રમાણે ટમેટા ફેંકવામાં આવ્યા છે, બજરંગ દળના કાર્યકર્તાઓએ જે આ કાર્ય કર્યું છે, જે કૃત્ય કર્યું છે તેને કેટલા અંશે યોગ્ય ગણાય તે અહીંયા સવાલ ઉઠી રહ્યો છે. કાર્ડ અને ગિફ્ટ જે ત્યાંથી મળી આવ્યા હતા તેને સળગાવી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે સવાર પડતાની સાથે જ વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવામાં આવ્યો અને તેઓ પહોંચી ગયા સીધા જ બજરંગ દળના કાર્યકર્તાઓ રિવરફ્રન્ટ ખાતે. શું માત્ર રિવરફ્રન્ટ ખાતે જ વેલેન્ટાઇન ડે ઉજવાઈ રહ્યો હતો?
ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે આ કાર્યકર્તાઓ આજે જ કેમ આવી ગયા છે. તેઓનું કહેવું છે કે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ થઈ રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ખાસ કરીને અશ્લીલતાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ શું અશ્લીલ હતું, શું કેવી રીતની વાત હતી, તે બધી જ વાતના અહીંયા સવાલોને જવાબ આપવાનો કદાચ તેઓએ ટાળ્યો છે. માત્ર એક જ વાત જણાવી છે કે તેઓ બે દિવસ અગાઉ કોલેજોમાં જઈ જઈને તેઓએ જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડે ન મનાવો, પરંતુ આ જે પણ વિદ્યાર્થીઓ છે, જે પણ યુવાનો છે, તેઓ ન માન્યા અને આજે ઉજવી રહ્યા હતા ત્યારે જ તેમનો વિરોધ કરવામાં આવ્યો.